નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું કુંવર હાડગરડા, નાલંદા કેશવ વિદ્યા મંદિર વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કોરોના જેવી વૈશ્વિક સમસ્યા અને મહામારીથી બચવા તેમજ કુશળ રહેવા અને સમયનો સદુપયોગ થાય તે હેતુથી આપણે એક ઓનલાઈન સિરીઝ ચાલુ કરેલી છે. તો આ ઓનલાઈન સિરીઝમાં આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્ર ભણવા જઈ રહ્યા છીએ, ત્યારે સૌપ્રથમ આ વિષયની અંદર કેટલા ચેપ્ટર ભણવાના છે, ક્યાં ક્યાં ચેપ્ટરમાંથી કેટલું બોર્ડની અંદર પૂછાય છે તેની આપણે સૌપ્રથમ માહિતી મેળવી લેશું. પહેલું ચેપ્ટર આપણું રહેશે અર્થશાસ્ત્રમાં આલેખ, જેના ગુણભાર છે 8, અને આમાંથી બોર્ડની અંદર ફરજિયાત આલેખ 5 માર્કની અંદર પૂછાય છે આ ચેપ્ટરનો. ત્યાર પછી વૃદ્ધિ અને વિકાસ, જેના ગુણભાર છે 5, આમાંથી પણ બોર્ડનો 5 માર્કનો પ્રશ્ન છે એ ફરજિયાત આવશે. ત્યાર પછીનું ચેપ્ટર રહેશે નાણું અને ફુગાવો, જેના ગુણભાર છે 8. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેના ગુણભાર છે 8. અને મહત્ત્વનું પાછું 5 નંબરનું ચેપ્ટર ગરીબી, જેના બોર્ડની અંદર 10 ગુણભાર છે અને 5 માર્કનો પ્રશ્ન ફરજિયાત આવે છે. ત્યાર પછીનું ચેપ્ટર રહેશે બેરોજગારી, જે પણ ગુણભાર 10 ધરાવે છે અને 5 માર્કનો પ્રશ્ન આમાંથી આવી શકે. ને ત્યાર પછીનું ચેપ્ટર રહેશે આપણે વસ્તી, ચેપ્ટર નંબર 7, જેના ગુણભાર છે 10. અને ત્યાર પછી 8 નંબરમાં કૃષિ ક્ષેત્ર, જેના ગુણભાર છે 8, 10. ત્યાર પછી 9 વિદેશ વેપાર, જેના ગુણભાર છે 8. 10મું ચેપ્ટર રહેશે ઉદ્યોગ ક્ષેત્ર, જેના ગુણભાર રહેશે 8. અને છેલ્લું ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્ન, જેમાંથી પણ બોર્ડમાં 5 માર્કનો પ્રશ્ન ફરજિયાત આવે છે અને આના ગુણભાર છે 10. આજે આપણે ચેપ્ટર નંબર 3થી શરૂઆત કરશું, નાણું અને ફુગાવો. પહેલું જ ચેપ્ટર આપણે અર્થશાસ્ત્રની અંદર ભણવા જઈ રહ્યા છીએ અને આના ગુણભાર છે 8. બોર્ડની અંદર આમાં 8 માર્કનું પૂછાય છે. સૌપ્રથમ નાણું અને ફુગાવો એટલે શું એ આપણે જરાક માહિતી મેળવી લેશું, પછી ચેપ્ટરની અંદર આપણે આગળ વધશું. શરૂઆતના સમયગાળામાં માણસ જે છે એની પાસે વસ્તુ અથવા તો સેવા મેળવતો, તેની સામે વસ્તુ અને સેવા આપતો અને એમ કરી અને વિનિમય કરતો, વિનિમય એટલે કે આદાન પ્રદાન કરતો. અહીંયા નાણાં જેવી કોઈ વસ્તુ છે જ નહીં, બરાબર? આદાન પ્રદાનની પ્રક્રિયા એટલે કે વિનિમય પ્રથા અહીંયા અમલમાં હતી શરૂઆતના સમયગાળા દરમિયાન. ત્યાર પછી અમુક સમસ્યાઓ, અમુક મર્યાદાઓ નીકળી, જેમ કે કોઈ વસ્તુની સામે કોઈ સામે એ જ વસ્તુ મળે એ જરૂરી નથી, એટલે કે પરસ્પર મેળ ન બેસતો, બરાબર? જો મેળ બેસી જાય તો એને જે કંઈ મૂલ્ય પ્રાપ્ત કરેલું છે એ મૂલ્યનો સંગ્રહ ન થઈ શકે, બરાબર? કેટલી વસ્તુની સામે કેટલી વસ્તુ આપવી, એવી ઘણી બધી એની સામે મુશ્કેલીઓ આવીને ઊભી રહી, એટલે આ મર્યાદાઓ બંધાય. એટલે ધીમે ધીમે શરૂઆતમાં નાણાંનો શબ્દ આવ્યો એટલે પહેલાં પશુ નાણાંનો ઉપયોગ કરવાની શરૂઆત કરી, ગાય ભેંસ જેવા પશુઓનો ઉપયોગ કરતા, કે ચીજવસ્તુ લેવી એની સામે પશુઓને આપવું અને ચીજવસ્તુ મેળવી લેવી. તેમાં પણ ઘણી બધી મર્યાદા આડી આવી, એટલે પછી પથ્થરોનો, કિંમતી પથ્થરોનો ઉપયોગ કર્યો, તેમાં પણ મર્યાદાઓ આવે છે. ચલણી સિક્કાઓ આવે છે રાજાશાહી, તેમાં પણ સ્ટેટ પૂરતા જ મર્યાદિત રહ્યા એટલે એક સર્વસ્વીકૃત માટે એક નાણાંની જરૂરિયાત ઊભી થાય છે અને સમગ્ર વિશ્વની અંદર નાણાંનું ઉદ્ભવ થાય છે. નાણાંના ઉદ્ભવ થયા પછી નાણાંમાં પણ એને સંગ્રહ કરવો, એનું માપન કરવું, આવી બધી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ અને આગળ જતાં નાણું જે છે વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ બન્યું. એટલા માટે નાણાંને કારણે વસ્તુના જે કંઈ પુરવઠો છે એની સામે એટલું નાણું પ્રાપ્ત ન થાય, બરાબર? જે વસ્તુ છે એનાથી વધુ સામાન્ય કરતાં ચીજવસ્તુનો ભાવ વધારો વધુ થવા લાગ્યો, જેને આપણે કહેતા હોઈએ છીએ ફુગાવો. બસ આ નાણું અને ફુગાવો જ
આ બે વસ્તુ જ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. એમાં આપણે સૌ પ્રથમ પહેલો પ્રશ્ન જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છે, સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદાઓ. બરાબર, હવે આપણે એનો અર્થ ભણશું કે ભાઈ સાટા પ્રથા કોને કહેવાય. બોર્ડની અંદર એક માર્કની અંદર બોર્ડમાં પૂછાઈ ગયેલું, એમસીક્યુમાં પણ આવી શકે, એટલે એક માર્ક માટે ખૂબ જ મહત્ત્વનું. સાટા પ્રથા કોને કહી શકાય? વસ્તુ કે સેવાના બદલામાં. યાદ રાખજો શું કીધું છે, કે વસ્તુ અને સેવાના બદલામાં એની સામે જ વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા, અથવા તો એને બદલા પ્રથા કહી શકાય, અથવા ત્રીજી રીતે એને કહેવું હોય તો વિનિમય પ્રથા પણ આપણે એને કહી શકાય. કોઈ રીતે તમને પૂછે બદલા પ્રથા એટલે શું, વિનિમય પ્રથા એટલે શું, અથવા તો સાટા પ્રથા એટલે શું, તો આપણે યાદ રાખવાનું રહેશે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા. ફરીથી એકવાર રિવિઝન કરી લઈશું, વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા, અથવા તો બદલા પ્રથા, અથવા વિનિમય પ્રથા પણ આપણે એને કહી શકીએ છીએ. સાટા પ્રથાની મર્યાદાઓ જોઈ લઈએ જરાક. તો શરૂઆતના વર્ષોમાં સમગ્ર સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, ખેતીનો પરસ્પરસનો વ્યવહાર તેમજ ખૂબ જ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું, એટલે કે વસ્તુ વિનિમય પ્રથા હતી. મનુષ્યને જ્યારે જરૂર પડે ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ, સેવાના બદલામાં વસ્તુ અથવા તો સેવા, આવી રીતના પોતાની જરૂરિયાત સંતોષતો અને પોતાનું ગુજરાન ચાલતું, સાદું જીવન આને કહી શકાય. જેમ કે આપણું એક ઉદાહરણ લેશું કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો. બરાબર, ખેડૂત જે ખેતી કામ કરે છે એમાંથી ઘઉંનું ઉત્પાદન કરે છે સમજો કે, અને જેટલી જરૂરિયાત છે સ્વ વપરાશ માટે એટલા ઘઉં રાખતો, વધારાના ઘઉં આપી અને એના બદલામાં જે કાંઈ જરૂરિયાત છે જેમ કે ચોખા, કાપડ, ચપ્પલ વગેરે મેળવતો, અથવા ચપ્પલ બનાવનાર આ જ રીતે ચપ્પલ આપી અનાજ, કાપડ, ઘી મેળવી લેતો. બરાબર, કે ભાઈ ચપ્પલનું ઉત્પાદન કરે છે એ પણ ચપ્પલ વેચી જે કાંઈ જરૂરિયાતો અનાજ, કાપડ, ઘી વગેરે જે છે એ મેળવી લેતો. જ્ઞાન આપનાર શિક્ષક એટલે કે ગુરુજનો પણ જ્ઞાનના બદલામાં જે કાંઈ જરૂરિયાતો અનાજ છે, વસ્તુ જેવી ચીજ વસ્તુ છે, મનોરંજન, એ બધું વસ્તુ અથવા તો સેવા મેળવી લેતા હતા. સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતાં વસ્તીમાં પણ વધારો થયો અને જરૂરિયાતો વધી. હવે જેમ જેમ સમય પસાર થાય છે, જેમ જેમ આગળ સમય પસાર થાય છે વધે છે, એવી રીતના સમાજ અને આર્થિક વિકાસનો ઝડપથી વિકાસ થાય અને જરૂરિયાતો વધી, બદલવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની જાય છે, કારણ કે એમાં વસ્તુઓનો કોઈ પરસ્પર મેળ નથી બેસતો, મૂલ્યનો કોઈ સંગ્રહ નથી થતો, મૂલ્યનું કોઈ માપન નથી થતું, કારણ કે ઘણી બધી જરૂરિયાતો સામે આવી જાય છે અને ઉત્પાદનમાં પણ વધારો થઈ જાય છે. ખેતીનો ઝડપથી વિકાસ થાય છે, જેમ કે આર્થિક સામાજિક વિકાસ થવાથી માણસનું અર્થતંત્રની અંદર જે સરળ હતું અર્થતંત્ર હવે એ કેવું બની જાય છે, જટિલ. ઉદાહરણ તરીકે જોઈએ તો ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું, એ જ રીતે આપણે જે સરળ હતું જે હવે અત્યારે સરળ નથી, કારણ કે જેમની પાસે ચોખા હતા તે ઘઉંની જરૂર ન હતી, તેમજ ચોખાના બદલામાં કાપડની જરૂર હતી એને, અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પણ ઘીના બદલામાં કાપડ મેળવવું હતું. આવી પરસ્પરસ જે છે એ મેળ હવે બેસતો નથી. હવે સાટા પ્રથાની એક એક મર્યાદાઓ આપણે જોશું. મુખ્ય ત્રણ મર્યાદાઓ જે છે, અને આ ત્રણ માર્કનો પ્રશ્ન છે સાટા પ્રથાની મર્યાદા, વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન, યાદ રાખજો. પહેલો ટોપિક રહેશે આપણો જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, બીજું મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, અને ત્રીજું મૂલ્યના માપનની મુશ્કેલી. ફરીથી યાદ રાખજો, સાટા પ્રથાની મર્યાદા જેને આપણે ખામીઓ પણ કહી શકાય, સાટા પ્રથાની ખામીઓ ત્રણ મર્યાદાઓ છે, જરૂરિયાતોની પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, ત્યાર પછી નંબર બે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, અને ત્યાર પછી નંબર ત્રણ મૂલ્યના માપનની મુશ્કેલી. હવે ત્રણ ટોપિક આપણી પાસે રહેશે, એમાં પહેલો મુદ્દો ભણશું, પહેલી સમસ્યા જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી, અર્થતંત્ર જે સરળ હતું અત્યારે હવે જટિલ બની જાય છે. કેમ કે ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું એ
સરળ અર્થતંત્રની અંદર હતું તે હવે જટિલ બની જાય છે, કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી. ફરીથી યાદ રાખજો કે આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે સાથે માણસની જરૂરિયાતો પણ વધતી જાય છે અને અર્થતંત્ર સરળમાંથી કેવું બને છે, જટિલ. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ હતું તે હવે સરળ નથી રહેતું, જટિલ બને છે, કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર નથી પણ બીજી જ કોઈ જરૂરિયાત છે, તેને ચોખાના બદલામાં કાપડની જરૂરિયાત છે. બરાબર, તેને ચોખા, જેમની પાસે ચોખા છે તેને ઘઉંની જરૂર નથી પણ ચોખાના બદલામાં શેની જરૂર છે, કાપડની જરૂર છે. અને જેની પાસે હવે કાપડ છે તેને ચોખાની જરૂર નથી પણ ચોખાના બદલામાં પણ ઘીના બદલામાં સોરી કાપડના બદલામાં તેને ઘીની જરૂર છે. પરંતુ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતના કરવો તે પ્રશ્ન છે એ સામે ઉપસ્થિત થાય છે. એટલે આપણી એક સમસ્યા બંધાઈ જાય છે અહીંયા સાટા પ્રથાની અંદર, કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા ઊભી થાય છે. ત્યાર પછી એક બીજી સમસ્યા ઊભી થાય છે, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. બે માર્કનો પ્રશ્ન આપણે આવી શકે છે કે સાટા પ્રથાની અંદર મૂલ્યના સંગ્રહની મુશ્કેલી સમજાવો. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અહીં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય સમજવું, આદાન પ્રદાનની પ્રક્રિયા, કે ભાઈ કઈ ચીજ વસ્તુઓ તમે લ્યો છો, સમજી લ્યો કે ઘઉં લ્યો છો તો કેટલા ઘઉં અને એની સામે કોઈ ચોખા લેતા હોય તો કેટલા ચોખા આપવા દે. તો મૂલ્યની બાબતમાં જે છે એ મુશ્કેલી ઊભી થાય છે. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધે છે. વધેલા ઘઉં સાચવવા કઈ રીતના તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરી ચપ્પલ કાપડ ચોખા મેળવી શકાય પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતના એ પ્રશ્ન ઉભો થયો છે. હવે ખેડૂત જે છે એ અથાક પરિશ્રમ અને મહેનત કરી અને ઘઉંનું ઉત્પાદન કરે છે પણ આર્થિક જગતનો જે વિકાસ થવાથી ઘઉંનું દિન પ્રતિદિન ઉત્પાદકતા વધતી જાય છે અને ઘઉંને જરૂરિયાત મુજબ જે પોતે સાચવે છે અને બાકીના વેચી અને ચપ્પલ કાપડ મેળવે છે પણ દિન પ્રતિદિન જે ઉત્પાદકતા વધતી જાય છે તેમાં વધેલા ઘઉંને જે છે એ વેચાણ કરી અને એની જરૂરિયાતો તો સંતોષ લઈએ પછી બાકીના જે ઘઉં જે છે એનો સંગ્રહ કઈ રીતના કરવો અને જો સંગ્રહ કરીએ તો એ લાંબો સમય સુધી ઘઉંને સાચવી ન શકીએ એ સમયે એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાલ વસ્તુ કે સેવા મેળવી લેતો લેવી પડે. હવે એ તે સમયે એવું હતું કે વ્યક્તિ મોટા પ્રમાણની અંદર ચીજવસ્તુ ઉત્પાદન કરતો ખેડૂત, બરાબર, ત્યારની વ્યવસ્થા મુજબ આપણે વાત કરીએ તો અથાક પરિશ્રમ દ્વારા ખેડૂત જે ખેતી કરે અને જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એને તત્કાલ એનો નિકાલ કરવો પડતો હતો. એટલે કે વસ્તુ અથવા તો જે સેવા જે કાંઈ જરૂરિયાતો છે એ ઉત્પાદનના બદલામાં મેળવી લેવી પડતી હતી, નહીતર શું કે એનો મૂલ્યનો સંગ્રહ કરવો જે છે એ મુશ્કેલ હતો, કારણ કે જરૂરિયાત મુજબ પોતાની પાસે રાખશે, બાકીની વસ્તુ ઉત્પાદન જે છે એ વેચાણ કરી અને સેવા અને ચીજવસ્તુ મેળવી લેવી, કારણ કે એને સાચવી શકાય નહીં, સંગ્રહ કરી શકાતો ન, કોઈ એવી એ સમયે કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે મૂલ્યના સંગ્રહની અહીંયા એક મુશ્કેલી બંધાઈ જાય છે. ત્યાર પછીનો મૂલ્ય માપનની મુશ્કેલી. આ મુદ્દાની અંદર એવું કીધું કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓને સેવાના મૂલ્ય માપનનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો બની જાય છે. હવે અહીંયા પ્રશ્ન એવો છે કે શ્રમ વિભાજન થવાથી વિશિષ્ટીકરણ આવી ગયું, ઔદ્યોગિક જગતનો આર્થિક રીતે સારા પ્રમાણમાં વિકાસ થયો, એટલા માટે કઈ ચીજ વસ્તુના બદલામાં કઈ ચીજ વસ્તુ કેટલી આપી શકાય, કઈ ચીજ વસ્તુઓ પાછળ કેટલી મહેનત કરેલી છે તો કેટલી એનું વળતર આપી શકાય, આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ સામે આવી જાય છે કે ભાઈ અવિભાજ્ય વસ્તુની સામે વિભાજ્ય વસ્તુ કેટલી આપી શકાય. દરેક ચીજ વસ્તુની અંદર, દરેક બાબતની અંદર, બરાબર, સિવાય કે શ્રમ બાબતની અંદર પણ મૂલ્યમાપનની મુશ્કેલીનો પ્રશ્ન આવે છે. ઘઉં સામે ચોખા વિનિમય કરવાના હતા ત્યાં સુધી બરાબર હતું, એટલે આને સરળ અર્થતંત્ર કહેવાય આપણે, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ,
कि जेने विनिमय दरनी याद राखवो एनी सामे नक्की करवो ए मुश्किल हतो। बराबर के भाई घऊं सामे घऊं आपवा अथवा तो घऊं सामे चोखा लई लेवा, चप्पल लई लेवा, घी लई लेवू, ए बधुं सरळ हतुं ते समय। पण आजे आर्थिक विकास थवाथी घऊंनुं बमणा प्रमाणमां उत्पादन थवाथी अने अनेक चीज वस्तुनुं उत्पादन थवाथी, अनेक चीज वस्तुनुं निर्माण थवाथी, बराबर तैयार थवाथी हवे घऊंनी सामे अनेक चीज वस्तु आवी जाय छे। बराबर, पण घऊंनी सामे कई चीज वस्तु लेवी અને જે ચીજવસ્તુ લઈ કેટલા પ્રમાણમાં લેવી અને કેટલા ઘઉં દેવા અને કેટલી ચીજવસ્તુ લેવી, આ એક માપનની મુશ્કેલી ઊભી થઈ। અને જો માપન નક્કી કરીએ તો એનું માપન નક્કી કઈ ચીજ કેટલી ચીજવસ્તુનું માપ યાદ રાખવું, આવા ઘણા બધા પ્રશ્નો છે એ સામે આવી જાય છે। ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુ આવી ગઈ જેનો વિનિમય દર યાદ રાખવો અને નક્કી કરવો એ મુશ્કેલ છે। જોઈ લે ઉદાહરણ દ્વારા, એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા, બરાબર છે, એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા અને એક મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ। આગળ જાઓ તો એક મણ ઘઉં બરાબર કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ, ચાલો એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા નક્કી કર્યા આપણે યાદ રાખવાનું, એક મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ નક્કી કર્યું એ પણ માપ આપણે યાદ રાખવાનું, એક મણ ઘઉં બરાબર કિલો ઘી એ પણ યાદ રાખવાનું, પણ કિલો ઘી બરાબર ઊંધું લ્યો ચોખા રાખવા હોય અથવા તો કાપડ રાખ્યું તો કેટલું, અથવા તો ચોખા રાખ્યા તો પણ તે કેટલું નક્કી કરવું અને એ મુજબ વ્યાપાર કરો એ આપણા માટે શું થઈ ગયો છે, અઘરો પડે છે। માટે એક સર્વ સામાન્ય માપદંડની હવે અહીંયા જરૂરિયાત ઊભી થાય છે। દરેક બાબતની અંદર આપણે જોઈ લઈએ તો દરેકની અંદર એક એક બાબતની જરૂરિયાત ઊભી થાય છે। દાખલા તરીકે જરૂરિયાતોનો પરસ્પર મેળ નથી બેસતો, એની સમસ્યા છે, મુશ્કેલી છે, ત્યારે પણ મેળ બેસે એવી એક સમસ્યા ઊભી થાય, એવી એક જરૂરિયાત ઊભી થાય છે। મૂલ્યનો કઈ રીતના સંગ્રહ કરવો, બરાબર, એ એક પણ જરૂરિયાત ઊભી થાય છે। અને અહીંયા એક સર્વ સામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થાય છે મૂલ્ય માપનની મુશ્કેલીની અંદર। આમ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે પેલો જે ટોપિક વાત કરી તે મૂલ્યના સંગ્રહની જરૂરિયાતો, બીજા નંબરનો ટોપિકમાં આપણે વાત કરી તે કે મૂલ્યનો સંગ્રહ કઈ રીતના કરવો તથા મૂલ્યનું માપન જે અત્યારે આપણે ભણ્યા, મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તેવી જરૂરિયાત બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ। અહીંયા આપણે આ ટોપિક જે છે એમની અંદર ત્રણ બાબતો ભણ્યા, તો કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી, આવી ત્રણ મુશ્કેલીઓ ભણ્યા અને આ ત્રણમાંથી આ ત્રણેયની જરૂરિયાત એક માધ્યમ, કોઈ પણ એક માધ્યમ કે જે ત્રણેય જરૂરિયાતોની જે છે એ પરસ્પર મેળ બેસાડી દે અને આ આવવાથી વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવે છે અને છેલ્લે આ ત્રણેય જરૂરિયાતોને જે સંતોષવા માટે નાણાંનો ઉદ્ભવ થાય છે, નાણાંની શોધ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે 3 માર્કનો પ્રશ્ન જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરશું, ત્યાર પછી આગળના લેક્ચરની અંદર આપણે નાણાંનો ઉદ્ભવ કરવાનો છે અને તેનો વિકાસ કરવાનો છે। બરાબર, જય હિન્દ, જય ભારત।